હલો ફ્રેન્ડ્સ, પ્રેમીલા કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું ઓટ્સ, જે વેટ લોસ સ્પેશિયલ છે. તમે સવારના નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો અને સાંજે પણ તમે ખાઈ શકો છો. વજન ઘટાડવા માટે સ્પેશિયલ છે આજની રેસીપી, જરૂરથી ટ્રાય કરજો. અને આ મારો વિડીયો ગમે તો લાઇક શેર કરજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી સૌથી પહેલાં તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો સૌથી પહેલાં આપણે એક વાટકી ઓટ્સ લેશું. ખૂબ જ હેલ્ધી હોય છે, પોષક તત્વથી ભરપૂર હોય છે, વેટ લોસ સ્પેશિયલ છે. તો અહીંયા આપણે લીધા છે ટમેટા, ડુંગળી, લીલા વટાણા, મરચાં. આપણે બધું મેં વટાણા છે એ તમે બોઈલ કરીને મેં લીધા છે. ઓટ્સ તો ફટાફટ થઈ જાય છે, માત્ર 5 મિનિટમાં 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો અહીંયા મેં ટમેટા પણ એકદમ ઝીણા સુધાર્યા છે, ડુંગળી પણ એકદમ ઝીણી સુધારી છે. તમે તમારા પસંદની તમે સુધારી શકો છો. એક વાટકી ઓટ્સ લીધા છે અને એક લીલું મરચું સુધારીને લીધું છે. તો આટલી આપણે સામગ્રી લેવાની છે, તમે એડ પણ બીજી કરી શકો છો. તો ગેસ ઉપર કડાઈ મૂકી દેશું અને એક પાવલી તેલ ઉમેરી લેશું. 1 થી 2 પાવલી આપણે તેલ ઉમેરવાનું છે. એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી લેશું. એક ટીસ્પૂન હિંગ ઉમેરશું. 1 ટીસ્પૂન હલ્દી પાવડર ઉમેરશું. જે લીલા મરચાં છે સુધારેલા એ પણ આપણે એડ કરી લેશું. લીલી ડુંગળી આપણે નથી લીધી, તમે ચાહો તો તમે લઈ શકો છો. અહીંયા મેં સૂકી ડુંગળી લીધી છે, એ પણ આપણે બારીક સુધારીને લેવાની છે. તમે આમાં તમારી પસંદના શાકભાજી ઉમેરી શકો છો. તો આપણે ડુંગળીને પહેલાં કકડાવી લઈએ, સરસ રીતે ચેડવી લેવાની છે, બિલકુલ કાચી ના રહે. તો ડુંગળી આપણી 2 થી 3 મિનિટ જેટલી ચડી રહી છે, ને હવે આપણે એમાં ટમેટાં ઉમેરી લેશું. ટમેટાને પણ આપણે ચેડવી લેવાના છે. 2 થી 3 મિનિટ જેટલા આપણે ટમેટાને ચડવા દેશું. તો આ બધું આપણે સરસ રીતે ચડવા દેવાનું છે. હવે જે એક વાટકી મેં છાશ લીધી છે, તો છાશ આપણે ઉમેરી લેશું. કારણ કે આપણે ખાટા મીઠા ઓટ્સ બનાવી રહ્યા છીએ, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. જે આપણે ઓટ્સ લીધા છે એ પણ આપણે ઉમેરી લેશું. આજ બધું મિક્સ કરી લેશું. હમણાં મારી તબિયત બહુ ઠીક નથી, એટલા માટે રોજ વિડીયો નથી આવતા મારા. તો આપણે લાલ મરચું પાવડર 1/2 ચમચી જેટલા ઉમેરી લેશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી લેશું. જે આપણે બોઈલ કરેલા લીલા વટાણા છે એ પણ આપણે ઉમેરી લેશું. મસાલા ઓટ્સ સવારમાં ખાવા જોઈએ, જેથી વધારે ભૂખ પણ ના લાગે અને ભારે ખોરાક પણ ના કહેવાય. પોષક તત્વથી ભરપૂર છે, ઓટ્સ ખાવા જોઈએ જરૂરી. જેને વજન ઘટાડવું હોય એ આ રેસીપી જરૂરથી જોઈ લેજો અને બનાવજો, ખૂબ જ સરસ બને છે. તો આપણે થોડું પાણી ઉમેરી લેશું. આ બધું સરખી રીતના મિક્સ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરશું.
તમને મરચું ઓછું લાગે તો તમે ફરી વાર એડ કરી શકો છો. તો આપણા ઓટ્સ બનીને તૈયાર થઈ ગયા છે, તો આપણે પ્લેટમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ઓટ્સ તૈયાર થયા છે. મસાલા ઓટ્સ પોષક તત્વથી ભરપૂર, શાકભાજીથી ભરપૂર છે. આ જરૂરથી બનાવજો. તો મેં સર્વ કરવા માટે પ્લેટમાં કાઢી લીધા છે. ઉપરથી આપણે કોથમરી આ રીતે ડેકોરેટ કરશું. તો હવે આપણે ટેસ્ટ કરશું. તો તમે જોઈ શકો છો આપણા ઓટ્સ બનીને કેટલા સરસ તૈયાર થયા છે. તો જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ કરી લેજો, જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને નવા નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.